મિત્રો, વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એમઆઈ રોબોટ વિશે. એમઆઈ રોબોટ વેક્યુમ મોપ વિશે આપણે વાત કરવાના છીએ. તો એમઆઈ જે છે એમણે એક આ પ્રકારની અલગ અલગ નવી નવી ડિવાઇસો લોન્ચ કરતા જ હોય છે. એમણે આ એક નવી ડિવાઇસ લોન્ચ કરી છે વેક્યુમ રોબોટ જેવી. તો એની મદદથી તમે જે તમારું ઘર જે છે સાફ કરી શકશો, કચરા પોતું આપણે એક સાદા શબ્દોમાં કહીએ તો તમે કરી શકશો. તો કઈ રીતના ફીચર્સ હોય છે આની અંદર? તો આ પ્રકારનો એક રોબોટ છે, 2-in-1 એમાં આવે છે. સ્વીપિંગ અને મોપિંગ બંને થઈ શકે, એટલે કચરો પણ સાફ થઈ જાય અને પોતું પણ થાય. એટલે કે પાણી તમે જો એમાં નાખો, એ પ્રકારનું પાણી નાખવા માટે એક ટેન્ક આવે છે, એની અંદર તમે પાણી નાખો તો એ પ્રમાણે પછી આખા ઘરમાં ફરી અને પોતું પણ થાય એ પ્રકારની ફંક્શનાલિટી એમાં તમને મળે છે. તો કઈ રીતે આ કામ કરે છે? તો આ જે રોબોટ જે હોય છે એની અંદર તમને 12 પ્રકારના અલગ અલગ સેન્સર હોય છે. તો એની મદદથી આખા ઘરમાં જો ફરે તો ક્યાંય અથડાય નહીં, ક્યાંય પડી ના જાય, તો એ પ્રકારનું બધું કામ કરી શકે એ માટે અલગ અલગ સેન્સરો છે 12 પ્રકારના. તો એની કારણે ક્યાંય પણ અથડાય નહીં. જેવી રીતે ખુરશી પડી હોય તો એની આજુબાજુમાંથી જઈ અને સાફ કરી નાખે, પણ એના પાયા સાથે ના અથડાય. આ રોબોટ જે છે કંટ્રોલ એક એપની મદદથી તમે કરી શકો છો, વાઈફાઈ કનેક્ટ કરીને. અને સાથે જોવા જઈએ તો એની અંદર તમને ઘણું બધું બીજા ફીચર્સ પણ મળતા હોય છે. તમારે જો એકલો કચરો સાફ કરવો છે તો એ પણ તમે કરી શકો છો. પાણી સાથે તમારે પોતું જેવી રીતે આપણે કરતા હોઈએ છીએ એની માટે પણ કરી શકો છો. એની માટે વોટર ટેન્ક આવે છે. અને બીજું તમે ઇન્ટેન્સિટી પણ સેટ કરી શકો ક્લિનિંગની, કે તમારે કેટલું પાણી વાપરી અને પોતું કરવું જોઈએ એ પણ તમે એમાં સેટ કરી શકો છો. હવે આખા ઘરમાં આ રીતે જ્યારે ફરે છે તો એ તમારા ઘરનો એક મેપ બનાવી નાખે છે. અને મેપ બનાવી અને પછી એને ખબર હોય ઓલરેડી કે આ વસ્તુઓ બધી અહીંયા પડી છે અને અહીંયા નથી પડી. આમાં તમે ટાઈમ શેડ્યુલિંગનો પણ ઓપ્શન મળે છે. એટલે કે તમારે જો સવારે 6 વાગ્યાનું સેટ કરવું હોય ટાઈમ, તો સવારે 6 વાગે જે છે ઓટોમેટિકલી ચાલુ થઈ અને આખા ઘરમાં ફરી અને સાફ કરી નાખે, અને પછી ઓટોમેટિકલી એનું જે ચાર્જિંગ સ્ટેશન હોય એની અંદર ફિટ થઈ જાય. આમાં તમને જે બેટરી મળતી હોય છે 1-2 કલાક જેવો એનો રનિંગ ટાઈમ હોય છે, એટલે એટલા ટાઈમમાં તમારું કામ થઈ જાય અને પછી ઓટોમેટિકલી ચાર્જિંગમાં ફિટ થઈ જાય. તો એની માટે તમારે રિચાર્જ કરવા માટે એને ફિટ કરવાનો અને એવું બધું નથી હોતું, એ ઓટોમેટિકલી જ બધું કરી નાખતું હોય છે. રિચાર્જ પણ થઈ જાય અને ફરીથી એનું કામ પણ ચાલુ કરી નાખે. હવે રોબોટ જે હોય છે એની અંદર તમને LDS લેઝર નેવિગેશન સિસ્ટમ હોય છે. આ લેઝર નેવિગેશન સિસ્ટમના આધારે એ આખા જ ઘરમાં ફરે છે અને સાફ કરી નાખે છે. બીજું બધું જોવે છે, કઈ વસ્તુઓ પડી છે, જો કોઈ વસ્તુ પડી છે તો એ બાજુ નહીં જાય, એની સાથે અથડાશે નહીં. તો આ પ્રકારે આખા ઘરમાં ફરી અને સેટ કરી નાખે છે અને તમારા ઘરમાં કચરા અને પોતું આ બંને કામ પૂરું કરી નાખશે. હવે અત્યારે એની પ્રાઇસની વાત કરીએ તો 17,999માં આ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે અમારી દ્વારા. તો એમ તો તમે કહી શકો કે જે એક પ્રકારનું આ એક વેક્યુમ જ છે, પણ વેક્યુમ જે છે તમારે હાથથી ઉપયોગ કરી અને સાફ સફાઈ કરવી પડે, પણ એમાં તમને ફાયદો થાય કે તમે ઉપરની બધી વસ્તુઓ પણ સાફ કરી શકો. અને આમાં જે છે નીચેનો ફ્લોર જ સાફ થશે અને નીચેનું જે તમારું ભોયતળિયું હોય એ જ સાફ થશે. પણ આની અંદર ફાયદો પણ એક છે કે તમારે કોઈ વસ્તુ કરવાની નથી, બધું જાતે થઈ જશે અને પહેલાંમાં તમારે કરવું પડે. તો આ પ્રકારનો એક ફાયદો પણ છે અને નુકસાન પણ છે. તો આ પ્રકારની પ્રોડક્ટનો તમારે જો ઉપયોગ હોય તો તમે મંગાવી શકો છો. MI.com ઉપર અવેલેબલ છે આ વસ્તુ. અને એક નવી પ્રોડક્ટ હતી એટલે તમને જણાવવા માટે, ઇન્ફોર્મેશન આપવા માટે વિડીયો બનાવે છે. તમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ને આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળીશું આવતા વિડીયોમાં.